तो कांति गामित कार्यक्रम में भेड़ मामले सोनगढ़ पुलिस स्टेशन में फरियाद नोधाई है। कांति गामित पुत्र जीतू गामित सामने फरियाद थी। कोरोना की गाइडलाइन भंगनो गुनो नोधायो। कांति गामित पौत्री की सगाई में भीड़ एकठी थी थी। आ कार्यक्रम योजवामां आवेलो हतो अने तेमां कोविड 19 नी गाइडलाइन्स नो भंग थयेल होवानुं जणाय आवता सोनगढ़ पोलिस स्टेशनमां ईपीको कलम 279 270 जीपीएक 131 डिजास्टर मेनेजमेंट एक्ट तेमज एपेडेमिक एक्टनी कलम हेठळ गुनो दाखल करवामां आवेलो छे। कोरोना काल में राज्य सरकारे मोटो निर्णय लीधो छे। खानगी लैब में आरटीपीसीआर टेस्ट करावाश तो हवे मात्र 800 रूपया में ज चूकवो पड़शे। तो पहला आ टेस्ट करावाना 1500 रूपया थता हता। राजस्थान और दिल्ली सरकारे कोरोना माटेना आरटीपीसीआर टेस्ट की किमत में घटाड़ो कर्या बाद गुजरात सरकारे पण आ टेस्ट की किमत घटाड़ी ने 800 रूपया करी छे। खानगी लैब वाला जो घरे आवीने टेस्ट करे तो 1100 रूपया चूकवा पड़शे, जेनो अमल आज थी शुरू थशे तेवी जाहेरात आरोग्य मंत्री नितिन पटेले करी। आ पहला राज्य में खानगी लैब में आरटीपीसीआर टेस्ट करावानो खर्च 1500 थी 2000 रूपया थतो हतो, ज्यारे कि 41 सरकारी लैब में विनामूल्य आ टेस्ट थाय छे। एंटीजन टेस्ट प्रोसेस दरमियान दर्दी नी लाळ ने नमूना तरीके लेवा આવે છે, વ્યક્તિના શરીરમાં વાયરસ છે કે નહીં તે શોધવામાં આવે છે। 38 ખાનગી લેબોરેટરીઓ જે છે જે અત્યાર સુધી જે આજે જાહેર કર્યો એના કરતા વધારે ચાર્જ લેતા હતા, હવે આ 38 ખાનગી લેબોરેટરીઓને પણ 800 રૂપિયાનો અને 1100 રૂપિયાનો ચાર્જ લેવાનો રહેશે। આ ઉપરાંત અમદાવાદને કોવિડના નવા 400 બેડની સુવિધા પણ મળી છે। કેન્દ્ર સરકાર તરફથી 82 વેન્ટિલેટરની પણ વ્યવસ્થા કરાઈ છે। 350 કરોડના ખર્ચે બનેલી નવી કિડની હોસ્પિટલને પણ કોરોના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાશે। દર્દીઓ માટે 20,000 લીટરની લિક્વિડ ઓક્સિજનની ટેન્ક પણ કાર્યરત કરાઈ છે। તો અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં કોરોનાનો કહેર વધી ગયો છે। છેલ્લા 15 દિવસમાં જ 500થી વધુ કોરોનાના કેસ નોંધાઈ ચૂક્યા છે। બોપલ શાક માર્કેટ હાલમાં સુપર સ્પ્રેડર બની ગયું છે, કારણ કે બોપલ શાક માર્કેટમાં શાકભાજી ખરીદવા આવતા લોકો ટોળે વળતા કોરોના ફેલાઈ રહ્યો છે। તેમ છતાં ક્યાંય પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર શાક માર્કેટ સામે લાલ આંખ નથી કરી રહ્યું, પરંતુ આંખ આડા કાન કરી રહ્યું છે। શહેરની અંદર દિવસે ને દિવસે કૂદકે ને ભૂસકે કોરોનાના જે કેસ છે તેની અંદર વધારો થઈ રહેલો છે ને હાલ। અને અમે અમદાવાદના બોપલ વિસ્તારની અંદર છીએ। બોપલ વિસ્તારની આ શાક માર્કેટ છે ને, આ શાક માર્કેટની અંદર જે રીતે ભીડ ભેગી થાય છે અને જે રીતે બોપલ વિસ્તારની અંદર છેલ્લા 15 દિવસની અંદર 500થી વધુ કેસ નોંધાયેલા છે, ક્યાંક ને ક્યાંક મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર છે એ આ ખાડા કાન કરી રહેલું છે, કારણ કે અહીં જે સોશિયલ ડિસ્ટન્સ છે તેનો ખુલ્લેઆમ ભંગ થાય છે। જો મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અહીં શાક માર્કેટની અંદર યોગ્ય ડિસ્ટન્સ સાથે શાકના વેપારી અને ગ્રાહકોને સૂચના આપે અને એ રીતની વ્યવસ્થા કરે તો ચોક્કસ બોપલ વિસ્તારની અંદર જે કેસ વધેલા છે તેની અંદર ઘટાડો થઈ શકે છે। છેલ્લા 15 દિવસની અંદર માત્ર બોપલ વિસ્તારની અંદર 500થી વધુ કેસ નોંધાયેલા છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર કેવા પ્રકારની કામગીરી કરે છે તેના આ દ્રશ્યો તમે નિહાળી રહેલા છો। કેમેરામેન કલ્પેશ જોશી સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।